નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું તમને જે સ્વાધ્યાય પોથી આપેલી છે તેમાં તમારું 11મું જે ચેપ્ટર છે અખબારી નોંધ, બરાબર, એનું આપણે વ્યવસ્થિત સોલ્યુશન છે આ વિડીયોમાં જોશું. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન એક થી કે ભાઈ તમે પત્રકાર છો અને તમારે તમારા ગામના સરપંચનો ઇન્ટરવ્યૂ લેવાનો છે તો તમે કેવા પ્રશ્ન પૂછશો? હાલો ભાઈ, તમને પ્રશ્ન પૂછવાનું છે એ આપેલું છે, એટલે તમે પત્રકાર છો, હવે તમારે તમારા ગામના સરપંચને પ્રશ્ન પૂછવાના છે. તો એટલો ઘણા બધા સવાલ છે આપણે પૂછી શકીએ છીએ. એમાં આપણે જો તમે ગામના કયા કયા કામો કર્યા એવો સવાલ પૂછી શકીએ, ગયા વર્ષમાં કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, ગામના અધૂરા કામ ક્યારે પૂરા કરશો, ગામમાં ગટર વ્યવસ્થા કેમ અધૂરી છે, તમે કેટલા મતથી ચૂંટાણા હતા, ગામમાં હજી કેટલી યોજનાઓનો લાભ બાકી છે, ગામના ખેડૂતો માટે તમે શું કર્યું, બરાબર, શું કરશો, ગામના કેટલા લોકો મનરેગા યોજના અંતર્ગત રોજગારી મેળવે છે, ભવિષ્યમાં તમે ગામના કયા કામો પર વધુ ભાર મૂકશો, તમે તમારા ગામને આદર્શ ગ્રામ બનાવવા માટે કયા કયા પ્રયત્નો કરશો, આ દરેક સવાલ છે તમે તમારા સરપંચને પૂછી શકો છો. બરાબર, આ રીતના તમારે સવાલ જવાબ છે એ પૂછવાના હોય છે. હવે ન્યૂઝપેપર વર્તમાન પત્રમાં આવેલ અખબારી યાદી અહીં ચોંટાડી તેના પરથી પ્રશ્નો બનાવો. હવે અહીં એક પ્રશ્ન તમને છે દેખાઈ રહ્યો હશે, એની અંદર આપણે વાત કરી તો હવે આ રીતના તમે પ્રશ્ન બનાવી શકો, કુલ વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ હાજર છે. તો તમારે આ એક ડેમો આપું છું તમને, તમે કોઈ બીજી અખબાર યાદીની નોંધ છે ત્યાં ચોંટાડો તો એના આધારે તમારે પ્રશ્ન જવાબ બનાવવાના થશે. બરાબર, તો મેં સપોઝ અહીંયા જે અખબાર યાદી છે સ્કૂલની ગુણ આપણે બોર્ડની બરાબર પરીક્ષાની અખબાર યાદી આપેલી છે, આટલા વિદ્યાર્થીઓ હાજર હતા અને આટલા વિદ્યાર્થીઓ પરીક્ષા લેવાણીને કેટલા ડમી પકડાણા કેટલા ચોરીમાં પકડાણા એના વિશે આખી પ્રેસ નોટ છે. તો એને હું શું લખી શકું, જો કુલ વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ હાજર છે, કેટલા વિદ્યાર્થી ડમી ઝડપાયેલા છે, કયા જિલ્લામાં ડમી વિદ્યાર્થી પકડાયેલ છે, કયા બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવાય છે, કઈ તારીખે પરીક્ષા લેવાની છે, આ બધી વસ્તુ છે આપણે કેના આધારે લખી શક્યા? તો કે આપણે જે પ્રેસ નોટ એટલે કે જે અખબાર યાદી હતી એના આધારે આપણે પ્રશ્નો લખી શકીએ. હવે તમારે ત્યાં કોઈ બીજી પ્રેસ નોટ ચોંટાડેલી હોય તો એના આધારે તમારે જવાબ લખવાના થશે. બરાબર, એટલે એ રીતના તમે યાદ રાખજો, ખાસ એવી રીતના તમારે જોઈન્ટ કરવાનું થશે. ત્યાર પછી પ્રશ્ન ત્રણની આપણે વાત કરી કે તમારી બહેને બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો છે તે માટેની અખબારી નોંધ તૈયાર કરો. હવે અખબારમાં નોંધ દેવી છે કે ભાઈ મારી બહેને છે એ પહેલો નંબર લીધો છે. તો હવે આ રીતના આપણે પ્રશ્ન આપી શકીએ કે શ્રી નંદન માધ્યમિક શાળા ખદવડ ખાતે કુમારી અશ્વિનીબેન જીવણભાઈ ડામોર દ્વારા બોર્ડની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવી શાળા તથા સમાજનું ગૌરવ વધારેલ છે, આવી ઉત્તમ સિદ્ધિ બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન, આવી દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરતા રહો તેવી ભાઈ તથા પરિવારના આશીર્વાદ. બરાબર, આવી રીતના કોઈ પણ પ્રેસ નોટ છે તમે લખી અને મૂકી શકો છો. બરાબર, ત્યાર પછી પ્રશ્ન ચાર છે કે નીચેની અખબારી નોંધના આધારે પ્રશ્નોના જવાબ આપો. હવે જો તમને એક અખબારી નોંધ આપેલી છે જેમાં શું લખ્યું છે એ પહેલાં ખાસ વાંચી લે, ઓટોમેટિકલી જવાબ છે આપણે આવડી જવાના છે. આદર્શ ફાઉન્ડેશન આયોજિત ચોથો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ કેટલામો છે? જો મિત્રો, ચોથો ઇનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ કોના દ્વારા આયોજિત છે? તો કે આદર્શ ફાઉન્ડેશન દ્વારા આયોજિત છે. ધોરણ 10 અને 12 70%થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કોનું સન્માન કરશે? તો કે ધોરણ 10 અને 12 જેને 70%થી વધુ ગુણ પ્રાપ્ત કરેલ છે તેને ઇનામ વિતરણ એટલે કે એનું સન્માન કરવામાં આવશે. સ્થળ ક્યું છે? તો કે આદર્શ વાડી અક્ષત એપાર્ટમેન્ટ પાછળ નરોડા અમદાવાદ 38-23-30. સમય શું આપેલો છે? તો સાંજે 4 કલાકે. નોંધ શું કીધી છે? જો સ્વરૂચિ ભોજન સાથે લઈશું અને તાક, બરાબર, એનો પણ તમને પ્રશ્ન પૂછે. જોજો, ઇનામ મેળવનારે પોતાની આખરી માર્કશીટ આપવાની રહેશે. આટલું વાંચી લીધું, હવે આપણે એના જો સવાલ જવાબ ઇઝીલી આપશે કે ભાઈ ચોથા ઇનામ વિતરણ સમારોહનું આયોજન કોણે કર્યું? તો કે આદર્શ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું, આપણે ઉપર જ વાંચ્યું. ઇનામ વિતરણ કાર્યક્રમમાં કોને ઇનામ મળશે? તો કે ધોરણ 10 અને 12 70%થી વધુ ગુણ પ્રાપ્ત કરનારને છે એ મળશે. બરાબર, ત્યાર પછી ત્રીજું છે કે મહેશને ઇનામ વિતરણ કાર્યક્રમમાં જવું પડશે. ક્યાં જવું પડશે? બરાબર, એડ્રેસ શું છે? તો કે આદર્શવાડી અક્ષત એપાર્ટમેન્ટ પાછળ નરોડા અમદાવાદ 38-23-30. જો અહીં તાક એટલે શું? તાક એટલે શું? તો કે તાજા કલમ, તાજા કલમ કહેવાય ને તાક. એટલે શું થાય? તો કે લખાણ પૂરું થઈ ગયા પછી ઉમેરવાનું યાદ આવતા ચાલુ કલમે કરાતું લખાણ. બરાબર, પછી મહેશ એ ઇનામ મેળવવા શું આપવું પડશે? તો જો તમારે ઇનામ જોતું હશે તો તમારે શું આપવું પડશે એ તમે ઉપર આપણે વાંચ્યું, એમાં છેલ્લી લીટી છે, દરેક વિદ્યાર્થી મિત્રને જો સમજાઈ જાય એનો જવાબ તો એ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. જો વાંચી લ્યો, મહેશે ઇનામ મેળવવા શું આપવું
પડશે. ફરીથી એકવાર છેલ્લી લીટી વાંચજો. ઇનામ મેળવનારે પોતાની આખરી માર્કશીટ આપવાની રહેશે. હવે જે સમજવાવાળા હશે એ સમજી જશે અને મને કોમેન્ટ કરીને કહેશે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 5 છે કે શું, ક્યાં, ક્યારે, શા માટે, કોણ, કેવી રીતેનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો અને એના જવાબ લખો. જો આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો છે ને પ્રશ્ન બનાવવાનો છે. જો પ્રથમ શું બન્યો કે તમારી પાસે શું છે, તો કે ભાઈ મારી પાસે બે બોલ પેન છે. તમારે તમારી રીતના બનાવવાનું છે, બરાબર. આ લખો હોય તો પણ ચાલશે, પણ તમે તમારી રીતના પણ બનાવી શકો છો. ત્યાર પછી બીજું છે કે તમે ક્યાં ગયા છો, તો કે ભાઈ હું જામનગર ગયો છું. તમે શા માટે રડો છો, હું પરીક્ષામાં નાપાસ થયો એટલે રડું છું. તમે ક્યારે જવાના છો, અમે સવારે 10 વાગે જવાના છીએ. તમે કેવી રીતે શ્રીનગર જશો, તો કે ભાઈ હું ટ્રેનમાં શ્રીનગર જઈશ. આવી રીતના બધા શબ્દો કેનો, તો કે જો શું, ક્યાં, ક્યારે, શા માટે, કોણ અને કેવી રીતેનો ઉપયોગ કરી આપણે પ્રશ્ન બનાવ્યો એના જવાબ પણ આપણે જાતે જ આપી દેવાના થશે, બરાબર. દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે. ત્યાર પછી પ્રશ્ન 6 છે, શબ્દોની સમજૂતી આપવાની છે. સંવાદદાતા એટલે એને ગુજરાતીમાં આપણે શું તરીકે ઓળખીએ, તો કે ખબરપત્રી. તો કે વર્તમાનપત્ર કે ન્યૂઝ એન્કર દ્વારા જે માહિતી એકઠી કરીને બોલવામાં આવે તેને તે વ્યક્તિને તેનો સંવાદદાતા તરીકે ઓળખવામાં આવે છે. તમે ન્યૂઝ જોતા હો તો એમાં બોલતા ખબર, સંવાદદાતા પછી એનું નામ બોલે અને કેમેરામેનનું ભેગું નામ બોલે, બરાબર. એટલે કે માહિતી જે એકઠી કરી અને વાતને છે આગળ પહોંચાડે એને શું કહેવાય, તો કે ખબરપત્રી કહેવાય અને સંવાદદાતા પણ તરીકે ઓળખીએ છીએ. પછી દૈનિક, દૈનિકનો મતલબ જ થાય ડેઇલી, એટલે કે દરરોજ દરરોજ નીકળતું વર્તમાન પત્ર, બરાબર. દૈનિક સમાચાર તમે એવું પણ સાંભળેલું હશે. ત્યાર પછી આવે પ્રતિનિધિ, તો કે ભાઈ એકની અવેજીમાં મૂકાતો બીજો માણસ કે જે પહેલા માણસની અવેજીમાં વાત રાખશે તેને પ્રતિનિધિ કહેવાય, બરાબર. ડેલિગેટ્સ તરીકે પણ ઇંગ્લિશમાં કહેવાય, પ્રતિનિધિ કહેવાય, બરાબર. આના હાટેનો આપણે કહીએ ને, આના હાટેનો આ જ હશે અવેજી જેને કહીએ એને આપણે પ્રતિનિધિ તરીકે પણ ઓળખીએ છીએ. પછી આવશે જાહેર નિવેદા, તો કે સરકાર કે પબ્લિક સેક્ટર દ્વારા કોઈ કામ વસ્તુના અંદાજિત ખર્ચ માટેના જે ટેન્ડર મેળવવા કરાતી જે જાહેરાત છે એને શું કહેવાય, તો કે જાહેર નિવેદા, બરાબર. આ રીતના તમારો જવાબ છે લખવાનો થશે. હવે જો તમને એક પ્રેસ નોટ આપેલી છે કે શાળામાં ઉજવાયેલા પુસ્તક દિનની ઉજવણીની પ્રેસ નોટ, એટલે કે અખબારી નોંધ તૈયાર કરો અને શીર્ષક આપો. હવે તમને આખું શું આપેલું છે, આવડિયા પ્રેસ નોટ છે, એને તમારે વ્યવસ્થિત અહીંયા લખવાની છે આખી. તો કે ભાઈ તમારે કોકને કહેવાનું છે કે ભાઈ આ જે પ્રેસ નોટ છે ને એ તમારે તમારી જે ચેનલ છે અથવા કે તમારું સમાચાર પત્રક છે એમાં તમારે જોઈન્ટ કરવાની છે. અખબારી નોંધ શીર્ષક શું છે, તો કે પુસ્તક દિન. તમે તમારું બીજું નામ પણ લખી શકો છો. તારીખ લખી, પ્રતિ શું લખવાનું, તો કે માનનીય મંત્રી શ્રી સંદેશ સમાચાર રાજકોટ. હવે મેં સંદેશ લખ્યો, તમે ગુજરાત સમાચાર છે કોઈ પણને લખી શકો છો, જેની તમારે જરૂરિયાત હોય એ રીતના તમે લખી શકો છો. હવે બિડાણમાં શું છે, તો કે આવડી આ વસ્તુ છે. મેં બિડાણમાં લખ્યું, તો કે તારીખ 20/1/2022 ગુજરાત સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ચૌમ ગ્રંથાલયનો સ્થાપના દિવસ છે. તો 39મા સ્થાપના દિવસ નિમિત્તે અલભ્ય પુસ્તકોનું તેમજ પ્રાચીન આદિ સામયિકોનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સાહિત્ય રસિક મિત્રોએ લાભ લેવા વિનંતી. આ એક બિડાણ થયું. એવી જ રીતના આપણે જે અગાઉ વાત કરીને આ પણ એક બિડાણ થયું, બરાબર. આ બિડાણને તમારે જોઈન્ટ કરવાનું હોય અને છેલ્લે કેવી રીતના કહેવાનું હોય, જો આ રીતનું, આ રીતનું તમારે કહેવાનું કે આ અખબારી નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ 20/1/2022 રોજ પ્રકાશિત કરી આભાર કરશો જી, બરાબર. બિડાણ આપણે જોઈન્ટ કરી દેવાનું અને આપનો વિશ્વાસ એમ કરીને તમારે તમારું નામ લખવાનું છે, બરાબર. તમારે પણ તમારું નામ મને કોમેન્ટમાં કહેવાનું છે. આ રીતના તમારે આખી પ્રેસ નોટ છે તૈયાર કરવાની થશે, બરાબર. દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું. આ રીતના તમારે પ્રેસ નોટ કમ્પ્લીટ કરી અને તમે લખી શકશો. બે તમને ઉદાહરણ આપેલા છે આવી રીતના પ્રેસ નોટ બને, અથવા તમને જે અગાઉ આપેલી છે ઓલરેડી લખેલી એ પણ તમે જોઈન્ટ કરી શકશો, અથવા એ જ તમારે કોપી મારી આ જગ્યા તો પણ તમે કોપી મારી શકશો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ખાસ કાંઈ ડાઉટ લાગતો, કાંઈ નો સમજાવતો, કોમેન્ટ કરતા રહેજો. જેટલી પણ કોમેન્ટ કરવાની કીધી છે એ કોમેન્ટ કરી દેજો, જેથી કરી મને ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓને સમજાણું છે કે નહીં. જેટલા પણ વિદ્યાર્થીઓ આપણી સાથે નવા જોડાયેલા છે તે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ તમારા ધોરણના વિડીયોઝ મુકાય તો તમને એની સીધી નોટિફિકેશન મળી જાય. અને હા વિદ્યાર્થી મિત્રો, આની જો તમારે PDF જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in એના પરથી તમે વેબસાઇટ પરથી તમે જઈ અને તમારી PDF છે ડાઉનલોડ પણ કરી શકશો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આવજો. જય હિન્દ, જય ભારત.